નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સુરત શહેરના પોસ્ટ વિસ્તારમાં આવેલા જ્વેલર્સની દુકાનમાં ઇકો કારમાં આવેલા તસ્કરોએ કરોડો રૂપિયાની ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે. તસ્કરો સીસીટીવીમાં કેદ પણ થઈ ચૂક્યા છે. સુરત શહેરના ઉમરા વિસ્તાર ખાતે આવેલા ટર્નિંગ પોઈન્ટ નજીક ઓર્નામેન્ટલ જ્વેલર્સ નામની દુકાનમાં ચોરી થવા પામી હતી, જેમાં ઇકો કારમાં આવેલા ચાર જેટલા તસ્કરોએ દુકાનનું શટર ખોલીને સોના અને ચાંદીની ચોરી કરી હતી. અંદાજે કરોડો રૂપિયાની ચોરીની તપાસ ઉમરા પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. જ્વેલર્સે પોલીસને પ્રાથમિક પૂછપરછમાં એમ પણ જણાવ્યું હતું કે શોપની અંદર ડિસ્પ્લેમાં રાખવામાં આવેલું 2 કિલો સોનું અને 1 કિલો ચાંદી લઈને તસ્કરો ફરાર થઈ ચૂક્યા છે. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે, ત્યારે આરોપીઓ સૌ પ્રથમ ઇકો કારમાંથી આવીને દુકાનનું શટર ઊંચું કરીને સોના ચાંદીના દાગીનાની ચોરી કરતા હોવાનું સ્પષ્ટપણે દેખાય છે. હાલ તો ચોરીની ઘટનામાં કોઈ જાણભેદું હોય એ દિશામાં પણ પોલીસે તપાસ આગળ વધારી છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સુરત. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.